लाख नजीक पहुंची गई है। छेल्ला 24 कलाक में 44,059 नवा केस और 511 लोगों ना मृत्यु थया। साथ देश में मृत्यु आंक वधीने 1,33,000 ने पार पहुंच्यो छे, जारे के 85,70,000 थी वधु लोग रिकवर थया। 4,43,000 एक्टिव केसेस छे। देश में सतत 13 दिवस सुधी सारवार हेठळ रहेला लोगों की संख्या 5,00,000 करता ओछी छे। आसामना पूर्व मुख्यप्रधान तरुण गोगोई नुं कोरोनाना कारणे निधन थयुं। तेओ 84 वर्षना हता। ऑगस्ट महिनामां गोगोई ने कोरोना थयो हतो अने छेल्ला 2 महिनाथी होस्पिटलमां हता। तेओ एक वखत स्वस्थ पण थई गया हता, परंतु पोस्ट कोविड कॉम्प्लिकेशन्सनो सामनो तेओ करी रह्या हता। કાળમુખો કોરોનાનો પંજો દિલ્હીમાં સતત વકરી રહ્યો છે। અહીં 21 દિવસમાં 121 લોકોના મૃત્યુ થયા। આ પહેલા 18 નવેમ્બરે સૌથી વધુ 131 લોકોના મૃત્યુ થયા હતા। છેલ્લા 24 કલાકમાં 6,746 નવા કેસીસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા વધી 5.30 લાખને પાર પહોંચી। સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે વધી 8,391 પર પહોંચી। દિલ્હીમાં કોરોનાના વધતા કેસને જોતા દિલ્હી હાઈકોર્ટે લોકડાઉન લાગુ કરવાની માંગ કરતી અરજી ફગાવી। હાઈકોર્ટે પૂછ્યું શું લોકડાઉન એકમાત્ર ઉપાય છે। કોર્ટે કહ્યું કે લોકડાઉન સંબંધિત સૂચનાઓ નીતિના નિર્ણય હેઠળ આવે છે, જે ફક્ત સંબંધિત સંસ્થાઓ જ લઈ શકે છે। કોરોના વાયરસના કહેરને જોતા હિમાચલ પ્રદેશમાં હવે 31 ડિસેમ્બર સુધી શાળાઓ નહીં ખુલે। મુખ્યપ્રધાન જયરામ રમેશની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો। ઉપરાંત 4 જિલ્લાઓમાં નાઇટ કરફ્યુ લગાવવામાં આવશે। મંડી, શિમલા, કાંગડા, કુલ્લુમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે। રાજકીય રેલી અને જનસભા ઉપર પણ પ્રતિબંધ। મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને લઈને ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે। કહ્યું જો લોકો ગાઈડલાઈનને અવગણશે તો રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે। જો લોકો સુરક્ષાના પગલાનું પાલન નહીં કરે તો બીજી લહેર સુનામી સમાન હશે। મુખ્યપ્રધાન ઠાકરેએ કહ્યું કે નાગરિકોના નિયંત્રણ અને શિસ્તને કારણે મહારાષ્ટ્રમાં કોવિડ-19 રોગચાળો કાબૂમાં આવ્યો। દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું। ગુજરાત સહિત 4 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યા। સુપ્રીમ કોર્ટે આ રાજ્યોને એફિડેવિટ દાખલ કરવાની સાથે પણ જણાવવા કહ્યું કે જીવલેણ કોરોનાની હાલની સ્થિતિને નાથવા માટે શું પગલાં લીધા। કોર્ટે કહ્યું કે આ મહિનામાં કેસમાં વધારો મોટો નોંધાયો છે, જો તૈયારી યોગ્ય રીતે નથી કરી તો ડિસેમ્બરમાં સ્થિતિ વધુ બગડી શકે છે। સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે 2021ના પહેલા 3 મહિનામાં આપણને વેક્સિન મળશે। સપ્ટેમ્બર સુધી 25-30 કરોડ ભારતીયને વેક્સિન આપી દેવાશે। વેક્સિન સૌ પ્રથમ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે, ત્યાર પછી ફ્રન્ટલાઇન વર્કર, પોલીસ અને પેરામિલિટરી ફોર્સીસને વેક્સિન અપાશે। ત્યાર પછી 65 વર્ષથી ઉપરની વયના લોકોને આપવામાં આવશે વેક્સિન, પછી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાશે। દેશને જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી મળી શકે છે। ત્યારે રસીકરણને લઈને આવતીકાલે વડાપ્રધાન મોદી રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક કરશે। બેઠકોમાં રાજ્યોમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા થશે। સૂત્રો મુજબ ભારત સરકાર રસી મોટી માત્રામાં ખરીદશે। રસીની વૈજ્ઞાનિક સ્થિતિની સમીક્ષા કરવા માટે દેશમાં ટૂંક સમયમાં રસી ટાસ્ક ફોર્સની બેઠક પણ મળશે।